नमस्कार दोस्तों, जय सरदार। आज कच्छ ना मांडवी नी अंदर मारी खेडूतो नी सभा छे। लगभग ज्या सभा छे त्यांथी 50 किलोमीटर पहला थी ज्या मारू आंदोलन मजबूत नथी, ज्या समाज तो आंदोलन मजबूत नथी, तो आ भाजप वाला त्या विरोध करे। मजा तो ई आई के केटला बेनर खबर विरोध मा 150 बेनर, 150 बेनर होय नहीं। कच्छ नी अंदर मारी कोई सभा नथी थई, पेपर मां आवतुं नतुं, पण हवे आवशे। शा माटे આવશે? હાર્દિકનો વિરોધ થયો એના માટે। હું છેલ્લા કેટલાય દિવસથી વિચારું કે હજારો લોકો સભામાં આવે છે, લગભગ માની લો કે બધી રીતે લોકોનો સાથ સહયોગ છે, તો એ ટીવી પેપરમાં તો આવતું નહીં, પણ સોશિયલ મીડિયા બહુ મજબૂત છે। લગભગ ગુજરાતનો ખેડૂત, યુવાન, પટેલ સમાજ, દલિત સમાજ, બધા વર્ગના લોકો નારાજ છે। તો હમણાં બે ચાર દિવસ પેલા ટીવીમાં ઓલો સર્વે આવ્યો હતો, ભાજપ વાળા આટલા વોટે જીતી જશે, ભાજપ વાળા આમ કરશે તેમ કરશે। અત્યારે પેલા અગરિયાઓનું છે, એ બધા મીઠાઓ બધા બનાવતા હોય, અને લગભગ જમીનો બધા પ્રાઇવેટ માલિકીમાં, એટલે કે મંત્રીઓ ને બધા આ બધી જમીનો પોતાના અંગત સ્વાર્થ માટે બધા ભાગીદારીમાં એમાં હોય છે। હું છેલ્લા કેટલાય દિવસથી વિચારતો હતો કે ક્યાંક આપણે ભૂલ તો નથી કરી રહ્યા ને, પછી મને ખબર પડી કે હું નહીં, આખું ગુજરાત ભૂલ કરી રહ્યું છે। કઈ ભૂલ? તો ગુજરાતની 6 કરોડ જનતાને આ લોકો બેવકૂફ બનાવે છે, ગુજરાતની જનતાને મૂર્ખ બનાવે છે, અને લગભગ ખેડૂતો આ ભારતીય જનતા પાર્ટીના ભરોસે, વિશ્વાસે છેલ્લા 25-25 વર્ષથી નોટ ને વોટ બધું આપ્યું, પણ એમને શું મળ્યું? બાબાજી કા ખુલ્લું। હું ઘણી વખત એ પણ વિચારતો હોય, તમને બધાને આજ હશે કે આજ હાર્દિકભાઈ એના પેજ ઉપર કેમ નહીં, બીજાના ફેસબુક પેજ ઉપર લાઈવ થી આવું બધું વિચારતા હોય, અને સ્વાભાવિક છે ગુજરાતી છીએ એટલે આવું બધું વિચારવું જરૂરી છે। હું બધાને પૂછું મળું કે ભાઈ ખરેખર ગુજરાતને શું જોતું છે, એટલે ઘણા બધા કે ગુજરાતને હજુ પણ વિકાસ જોતો છે। કયા વિકાસની વાત કરો? પેલા જાપાન વાળા ને ચીન વાળા તો ઓલી ઓટોમેટિક ગાડીઓ આવી ગઈ, રોબોટ ગાડીઓ ચલાવે, ને આપણા ગુજરાતની અંદર હજુ એ ઓલી અંધશ્રદ્ધા, આ મેસેજ અગિયાર લોકોને મોકલો કઈક ચમત્કાર થશે, આટલી આપણી સોચ અને આટલી આપણા વિકાસમાં ફળદ્રુપતા પેદા કરી છે। કોઈ વાંધો નહીં, આજે ખુબ સરસ મજાની અમારી સભા જશે, અને સુરતની અંદર જે અમારા કૃણાલ સરદારા ઉપર જે હુમલો કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના અમુક લુખા, એ લોકોએ પોતાની હવે માનસિકતા ક્ષતિ કરી છે કે ગુજરાતની જનતા હવે જવાબ છે। આવનારો દિવસો ગુજરાતના 6 કરોડ લોકોનો છે, અમારા જેવા યુવાનોનો છે, કે આ યુવાનો જે કોઈ પણ સ્વાર્થ વગર પોતાના સમાજના હિત માટે રોડ પર આવ્યા છે। એક વાત કહું દોસ્તો, મને હમણાં હમણાં નવા ન્યૂઝ મળ્યા છે કે ઘણા બધા હજુ અમુક કન્વીનરો જે અમારી સાથે છે, એ લોકો ભારતીય જનતા પાર્ટીના અમુક અમુક લોકો સાથે સંપર્કમાં છે, એવા ન્યૂઝ મને આજ મળ્યા। હું એટલું જ કહેવા માંગીશ કે હિંમતનો અર્થ હજુ મજબૂતાઈથી લડવા માંગીએ છીએ, અમુક લોકો ભાજપને જીતાડવા માટે અંગત લોકો, અમારા જ અંગત લોકો અપક્ષમાં ઉભા રહેવાના છે, અને ભાજપને જીતાડવાનો પ્રયાસ પણ કરશે, લોકોએ સોદા કર્યા છે, કેમ કે હવેનું જે પ્લાનિંગ છે ભારતીય જનતા પાર્ટીનું, એ ખેસ પહેરાવાનું નથી, પણ આંદોલનની અંદર રહીને આંદોલન તોડવાનું બહુ મોટું પ્લાનિંગ ચાલી રહ્યું છે। કોઈ વિશ્વાસ અમને બધા લોકો ઉપર છે, બહુ ચિંતા નહીં કરવાની। બોલો હનુમાનજી મહારાજ કી જય।